नमस्ते जय बाबा देव तन्ना एजुकेशनल कैंपस गोंडल आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों अत्यारे आपणे रिविजन चालू छे अंग्रेजी मां रिविजन जे तमारे अंग्रेजी फोर लाइन बुक मां व्यवस्थित लखवानुं छे रिविजन चालू छे एटले હવે આપણે કોર્સ તો પૂરો થઈ ગયો છે રિવિઝન ચાલુ છે પહેલો પ્રશ્ન આડા અવળા અક્ષરો ગોઠવી સંબંધોના સ્પેલિંગ બનાવો વિદ્યાર્થી મિત્રો બરાબર સૂચના સમજજો અહીંયા આપણને આપણા કૌટુંબિક સંબંધો આપ્યા છે એના સ્પેલિંગ છે પણ એ આડા અવળા અક્ષરો મૂકેલા છે એને તમારે વ્યવસ્થિત ગોઠવીને સાચો સ્પેલિંગ બનાવવાનો છે પેલો સ્પેલિંગ લો ઓ એમ ટી એચ ઈ આર આ સ્પેલિંગ છે એ ખોટો છે તમારે અહીંયા સામે સાચો સ્પેલિંગ આમાંથી આડા અવળા અક્ષરો કરીને સાચો સ્પેલિંગ લખવાનો છે બીજો સ્પેલિંગ લો ઓ એન એસ ત્રીજો એન યુ સી એન ઈ ચોથો એફ ટી એ એચ ઈ આર પાંચમો સ્પેલિંગ આઈ ડબલ એસ ટી ઈ આર આ પાંચે સ્પેલિંગ તમારે સાચા સ્પેલિંગ તમારે આડા અવળા જે આપ્યા છે એને ગોઠવીને સાચું સ્પેલિંગ તમારે સામે લખવાનો છે આ પ્રશ્ન પહેલો હવે બીજો પ્રશ્ન જો સૂચના પ્રમાણે લખો તમને જે સૂચના આપી છે એ પ્રમાણે તમારે નીચે ત્રણ ત્રણ સ્પેલિંગ લખવાના છે પહેલો જો એન થી શરૂ થતા ત્રણ શબ્દો એટલે કે સ્પેલિંગ લખવાના છે તમારે ત્રણ સ્પેલિંગ એવા લખવાના છે કે જે સ્પેલિંગની શરૂઆત એન થી થતી હોય એવા ત્રણ સ્પેલિંગ તમારે લખવાના છે કે જેની શરૂઆત એન થી થતી હોય બીજું જુઓ એક થી શરૂ થતા ત્રણ શબ્દો સ્પેલિંગ લખો તમારે એના પર તમારે ત્રણ સ્પેલિંગ લખવાના છે પણ યાદ તમારે રાખવાનું કે એ સ્પેલિંગ શરૂઆત એક થી થતી હોવી જોઈએ એક થી શરૂ થતા હોય એવા ત્રણ સ્પેલિંગ તમારે લખવાના છે ત્રીજું એક થી શરૂ થતા ત્રણ શબ્દો સ્પેલિંગ લખો એના પર તમારે ત્રણ સ્પેલિંગ લખવાના છે જે સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થતી હોય એક થી થતી હોય એવા ત્રણ સ્પેલિંગ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો વ્યવસ્થિત સારા અક્ષરથી તમારે અંગ્રેજી ઓનલાઈન બુકમાં આ બે પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો એક સૂચના ખાસ યાદ રાખી લેજો કે હવે આપણે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે એટલે સત્રાંત પરીક્ષા પેલા સેમેસ્ટરની પરીક્ષા આવશે અને એનું તમને ટાઈમ ટેબલ પણ મળી ગયું છે આપણી સત્રાંત પરીક્ષા પેલા સેમેસ્ટરની પરીક્ષા 2/11 થી એટલે કે આવતા મહિનાની બીજી તારીખથી સત્રાંત પરીક્ષા પેલા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થાય છે બરાબર બરાબર વાંચજો અને તૈયાર કરજો અંગ્રેજીમાં 3 યુનિટ તૈયાર કરવાના છે અંગ્રેજીમાં તમારે પહેલું બીજું અને 3 યુનિટ તૈયાર કરવાના છે વ્યવસ્થિત પેપર તમારે અંગ્રેજીનું જે તારીખે છે એટલે કે 5 તારીખે તમારે છે આપણી પરીક્ષા પહેલા સેમેસ્ટરની બીજી તારીખથી શરૂ થાય છે બરાબર રિવિઝન વાંચજો સ્વાધ્યાયથી બરાબર તૈયાર કરજો સ્પેલિંગ જે આવે છે એ તૈયાર કરજો અને વ્યવસ્થિત પેપર લખી તમારે પેપર છે એ ઉત્તર વહીમાં રફ નોટમાં નથી લખવાના કે નોટમાં નથી લખવાના ઉત્તર વહીમાં લખી અને તમારે વ્યવસ્થિત સ્કૂલે પહોંચાડવાનું છે તમને એની પણ જાણ થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો બધાને પરીક્ષાની બેસ્ટ ઓફ લક જય